નખત્રાણા તાલુકાના મોટા આંગિયા ગામે સ્વચ્છતા હી સેવા નામે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં ખાસ તો સુશાસન એપનું લોન્ચિંગ કરાયું સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ પણ કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મોટા આંગિયા ગામ ડિજિટલ ઇન્ડિયાનું નમૂનાદાર ગામ છે આ ગામના વિકાસમાંથી અન્ય ગામોને પ્રેરણા લેવી જોઈએ તેવી અપીલ કરી હતી વધુમાં યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવાના સૂત્રને સાર્થક કરવા મોદીજીએ આપેલી શ્રમદાન પ્રેરણા થકી દેશને નવી દિશા મળી છે સરકારશ્રીની અનેકવિધ યોજનાથી આ ગામ ટૂંક સમયમાં અનેકવિધ વિકાસ કામો કર્યા છે ત્યારે શિક્ષણ આરોગ્ય પર્યાવરણ વીજળી અને પાણી એ ગામડાની પ્રાથમિક જરૂરિયાત છે અને તે સુપેરે લોકોને મળી રહી છે ત્યારે આ ગામને તેમણે આદર્શ વિલેજ તરીકે ગણાવ્યું હતું કાર્યક્રમમાં ડીડીયુ પ્રભવ જોશીએ ગામનું યુવાધન વ્યસન મુક્ત બનીને અન્યને પ્રેરણા આપે ગૌચર સુધારણા ઓરી રૂબેલા મમતા દિન વગેરે પ્રસંગને ટાંકીને ઉદબોધન કર્યું હતું આ ગામ સાચા અર્થમાં ગોકુળિયું ગામ છે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા કેડીસીસીના વાઇસ ચેરમેન જયસુખભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન ધીરજલાલ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જેમાં સરહદ ડેરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને કેડીસીસી બેંક તરફથી ગામને પૂરતો સહયોગ આપવા માટે જણાવાયું હતું સ્વાગત પ્રવચન ગામના સરપંચ ઇકબાલ ઘાંચીએ કર્યું હતું આ પ્રસંગે સફાઈ અભિયાન શિવ મંદિરમાં વૃક્ષારોપણ તથા સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ કરાયું હતું સુશાસન એપનું લોન્ચિંગ કરાયું હતું તો કેજી થી કોલેજ સુધીના એકસો સત્તાવન તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા